पारडी तालुका पंचायत कचेरी सामे तालुका प्राथमिक शिक्षक संघ द्वारा जूनी पेन्शन योजना फरी शुरू करने की मांग साथ धरना प्रदर्शन कर 100 जेटला शिक्षकों अन्य प्रश्नों की मांग साथ शिक्षण अधिकारी ने आवेदनपत्र पाठव्यु। पारडी तालुका पंचायत कचेरी सामे आज रोज गुरुवार पारडी तालुका प्राथमिक शिक्षक संघ द्वारा जूनी पेन्शन योजना फरी शुरू करने तथा अन्य प्रश्नों संदर्भे धरना कार्यक्रम में अंदाजे 100 जेटला शिक्षकों की हाजरी में पारडी तालुका प्राथमिक शिक्षण अधिकारी ने आवेदनपत्र आपवामां आव्युं हतुं। पारडी तालुका प्राथमिक शिक्षणना अग्रणी अर्जुनभाई पटेल, जगदीशभाई पटेल सहित शिक्षक भाई बहनों एकत्रित थया हता अने पारडी तालुका पंचायत कचेरी सामे वलसाड जिला शिक्षण संघनी गाइडलाइन मुजब धरना प्रदर्शन कर्युं हतुं। नवी पेन्शन योजना बंद करीने जूनी पेन्शन योजना सरकार शुरू करे ए माटेना सूत्रोच्चार कर्या हता। पगार पंचना लाभो समग्र देशमां समान रूपे आपवा, जुडा नामथी राज्यमां फरज बजावता करार आधारित शिक्षकोने नियमित करवानी खातरी, शिक्षण नीति 2020 शिक्षक विरोधी जोगवाईओ दूर करवी, गुजरात राज्य प्राथमिक शिक्षण संघनी मुख्य मांगणीओ, SPL रजा बाबते निर्णय थवा बाबत वगैरे प्रश्नोने लई पारडी तालुका शिक्षण संघ द्वारा आज रोज एक दिवसीय धरना प्रदर्शन करवामां आव्युं हतुं। जो मांगणी पूर्ण नहीं थाय तो जिल्ला कक्षा ने राज्य कक्षाए धरना प्रदर्शन करवानुं शिक्षकोए जणाव्युं हतुं। ઘણા સમયથી ઉકેલાયા નથી અને અમારે પ્રશ્નો છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરે। અમારે CCC નો જે મુદ્દો છે એ CCC ના વધારો થાય તારીખોનો। અમે પારડી તાલુકા પંચાયતની સામે 100 જેટલા શિક્ષકો આ ધરણા માટે બેઠા છીએ। અમારી માંગ છે કે જૂની પેન્શન યોજના તરત લાગુ કરો અને નવી પેન્શન યોજના છે એ દૂર થાય। સરકાર માન્ય ન રાખે તો અમે આ તાલુકા લેવલથી જિલ્લા લેવલ, જિલ્લા લેવલથી રાજ્ય સુધી અને રાજ્ય લેવલથી અખિલ ભારતીય સંઘ દ્વારા લડત ચલાવીશું। નમસ્કાર। જૂની પેન્શન યોજના તમામ શિક્ષકોને મળતી હતી, પણ સરકારે જ્યારથી નવી પેન્શન યોજના ચાલુ કરી છે ત્યારે એમાં શિક્ષકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। કારણ કે એમાં જે પાછળથી એમનું જે જીવન ધોરણ જીવવું જોઈએ એ રીતે શિક્ષકો જીવી શકે એ પરિસ્થિતિ નથી। કારણ કે એ રીતનું એને આર્થિક ખૂબ નુકસાન મોટું છે। તો એ માંગણી અમારી સતત જ્યારથી નવી પેન્શન યોજના ચાલી રહી છે ત્યારથી અમે કરી રહ્યા છીએ, છતાં એના જુદા જુદા કાર્યક્રમો અમારા ચાલી રહ્યા છે। એમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અમારો છે, તેની આખા રાષ્ટ્ર લેવલે પણ એની માંગ ચાલી રહી છે। રાજ્ય લેવલે પણ અમારા ઘણા બધા પડતર પ્રશ્નો છે, તેની પણ માંગ ચાલી રહી છે। એ અંતર્ગત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનું એક આયોજન છે કે આપણે ક્રમશઃ તમામ જગ્યાએ એની જાણ સરકાર પાસે કરીએ, તો તે અંતર્ગત આખા રાજ્યમાં જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમ થવાના છે 27મી તારીખે, અને જિલ્લા કક્ષાના આહવાન થકી, રાજ્ય કક્ષાના આહવાન થકી તમામ તાલુકા મથકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એ માંગ દર્શાવતું પત્રક, આવેદનપત્ર આજે તમામ તાલુકામાં એનાયત થશે। કેટલાક તાલુકામાં તારીખ કદાચ ઓલરેડ હશે, પરંતુ એ તમામ આખા રાજ્યમાં તમામ તાલુકામાં એ માંગ થઈ રહી છે। અહીંયા દરેક તાલુકા દીઠ અહીંયા લગભગ ઓછામાં ઓછા 100 સંખ્યાની ઉપર શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને આવેદનપત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એનાયત કરશે અને ગાંધી ચિંતા માર્ગે ખૂબ શાંતિપૂર્વક રીતે આ ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે।